Giuseppe? Satmo. પ્રાણીઓમાં રચનાકીય આયોજન આયોજનના સ્તરો આપણે આગળ પણ કઈ સાંભળી ચૂક્યા છીએ. આયોજન આયોજન ક્યાં જોવા મળતું હતું? ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિની અંદર આયોજનના સ્તરો. આયોજનના સ્તરો કયા કયા હતા? ઓકે, કોષ વિશે આપણે સેમાં ડિટેલમાં ભણી ગયા કયા ચેપ્ટરમાં? કોષ સજીવનો એકમ, ચેપ્ટર નંબર 8. કોષ એટલે કોષની વ્યાખ્યા શું હતી? કોષ એ સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષ સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, બરાબર છે. પછી કોષ ઘણા બધા મળીને શું બનાવે છે? પેશીની રચના કરે છે. આયોજનના સ્તરોમાં આપણે શું ભણ્યા હતા? આયોજનના સ્તરો કોષીય સ્તરીય આયોજન, અંગતંત્ર સ્તરીય આયોજન અને અંગતંત્ર સ્તરીય આયોજન. અંગસ્તરીય અને અંગતંત્ર સ્તરીય આયોજન. તો આ ચેપ્ટરમાં હવે આપણે પેશી વિશે થોડું ડિટેલમાં ભણવાનું છે કે પેશીઓ શેની બનેલી છે અને આપણા શરીરમાં પેશીઓ કેવી રીતના કામ કરે છે. ઓકે, પેશી ભણીશું, પછી વંદા વિશે ડિટેલમાં જોઈશું, પછી અળસિયા વિશે ડિટેલમાં જોઈશું અને દેડકા વિશે ડિટેલમાં જોઈશું. નીટની વાત કરું તો નીટની એક્ઝામમાં દેડકો અને વંદો લગભગ પૂછાતા નથી, બરાબર છે. એટલે નીટ માટે તો ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે એમનું કઈ નક્કી નહીં કે ક્યારે પણ એ લોકો ચેન્જ કરી નાખે. બટ મોસ્ટ ઓફલી અળસિયું અને દેડકો નથી પૂછતા એ લોકો. હવે પેશી, બરાબર છે, બહુ બધા કોષો મળીને પેશીની રચના કરે છે. હવે પેશી એક્ચ્યુઅલમાં હોય છે શું? પેશી એટલે કે નળી જેવી રચના કે કોઈ પણ રચના હોય છે, તે શરીરમાં શું કરે છે? શરીરમાં એક બેલેન્સ પૂરું કરવાનું કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે વાત કરું તો આ મારી સ્કિન છે, જે ચામડી છે, ચામડીની નીચે પેશી આવેલી છે, બરાબર છે. સ્કિન છે, સ્કિનની નીચે પેશીઓ આવેલી છે. હવે આ પેશી શું કરે? તો પેશીના મુખ્ય બે કાર્ય હોય, એક ઉત્સર્જનનું અને બીજું કાર્ય છે શેનું? તો શોષણનું. ઉત્સર્જન કરવાનું કાર્ય કરે અને શોષણ કરવાનું કાર્ય કરે પેશી, બરાબર છે. તો ઉદાહરણ તરીકે વાત કરીએ તો મારી સ્કિનમાં જે નકામો કચરો છે, હવે પસીનો છે, તો પસીનાનું શું થશે? ઉત્સર્જન થઈ રહ્યું છે અને પસીનો બહાર નીકળી જશે, બરાબર. હમણાં બધાને પસીનો થઈ રહ્યો છે, એ પસીનો કેવી રીતના નીકળી રહ્યો છે? તો તે પસીનો નીકળી રહ્યો છે પેશીમાંથી, અને પેશીમાંથી પણ ક્યાંથી નીકળી રહ્યો છે? પેશીની ઉપર આવેલા રસાંકુરો મારફતે, રસાંકુરો મારફતે આ જે પસીનો છે તે નીકળી રહ્યો છે. એટલે એક કાર્ય શું કર્યું? તો એક કાર્ય કર્યું ઉત્સર્જનનું કાર્ય, અને બીજું કાર્ય શું કરે છે? તો પસીનો પાછો શોષી લે છે. ના, એવું નથી કરતી. શોષણ એટલે કે કોઈ બીજા મહત્વના ઘટકો હશે તે શોષવાનું કાર્ય કરે છે, જે શરીરની અંદર રહેલા છે. એ કયા ઘટકો છે અને તે શું છે તે આપણે આગળ ડિટેલમાં જોઈએ. બટ પેશી એટલે કોષની, બહુ બધા કોષોની બનેલી રચના. સૌ પ્રથમ વાત કરીશું તો આપણે પ્રાણી પેશીઓમાં, પ્રાણીમાં કઈ કઈ પેશી જોવા મળે છે. તો
पहली ज पेशी छे अधिच्छदीय पेशी, अधिच्छदीय पेशी। હવે યાદ કરો ગર્ભસ્તર, ગર્ભસ્તર કેટલા પ્રકારના હતા? ગર્ભસ્તર બે પ્રકારના, વિગર્ભસ્તર અને ત્રિગર્ભસ્તર। તો કઈ આવી રીતના એની રચના હતી, આ પહેલું, આ બીજું, એન્ડ ત્રીજું। સો નાવ જે અધિચ્છદીય પેશી છે મને પહેલા ગર્ભસ્તરમાં પણ જોવા મળશે, બીજા ગર્ભસ્તરમાં પણ જોવા મળશે અને ત્રીજા ગર્ભસ્તરમાં પણ જોવા મળે છે। એવો પ્રશ્ન થાય તો પ્રશ્ન પૂછવામાં આવે કે અધિચ્છદીય પેશી કયા સ્તરમાં જોવા મળે છે, તો અધિચ્છદીય પેશી પહેલા ગર્ભસ્તર, બીજા ગર્ભસ્તર અને ત્રીજા, એટલે કે ત્રણે ત્રણમાં આપણને અધિચ્છદીય પેશી જોવા મળે છે। ગર્ભસ્તર ની વાત કરી, ગર્ભસ્તર એટલે દ્વિગર્ભસ્તર અને ત્રિગર્ભસ્તર। દ્વિગર્ભસ્તર માં શું હોય છે? બાહ્ય ગર્ભસ્તર અને અંતર્ગર્ભસ્તર, મધ્યમાં શ્લેષ્મસ્તર આવ્યું છે। હવે અધિચ્છદીય પેશી ની જો વાત કરીએ તો અધિચ્છદીય પેશી ના બે પ્રકાર પડે છે। એક છે સરળ અધિચ્છદીય પેશી, અને બીજો પ્રકાર છે સંયુક્ત અધિચ્છદીય પેશી। આજે આપણે માત્ર સરળ અધિચ્છદીય પેશીની વાત કરીએ, તો સરળ અધિચ્છદીય પેશીમાં આપણને શું જોવા મળે, તો સરળ અધિચ્છદીય પેશીમાં ચાર પ્રકાર પડે છે। એક છે લાદીસમ અધિચ્છદીય પેશી, બીજી છે કઈ છે, બીજી છે ઘનાકાર, ઘનાકાર અધિચ્છદ્ય પેશી, ત્રીજા નંબરની વાત કરીએ તો સ્તંભાકાર, અને ચોથા નંબરની જો વાત કરું તો છે પક્ષમલ અધિચ્છદ્ય પેશી। ઓકે, ચાર પ્રકાર પડે છે અધિચ્છદ્ય પેશીના। તો સૌ પ્રથમ વાત કરીએ તો લાદીસમ અધિચ્છદીય, કેમ લાદીસમ નામ આપવામાં આવ્યું, તો હવે લાદીસમ અધિચ્છદીય પેશી, પેશીઓ સે એની બનેલી છે, કોષોની બનેલી છે, તો આ પેશીના કોષો કેવા છે, એકદમ ચપટા અને લાદીની જેમ ગોઠવાયેલા હશે, કેવા છે, એકદમ પતલા ચપટા છે અને એકબીજા સાથે લાદીની જેમ ગોઠવાયેલા છે। ઓકે, આવી રીતે ને ઉપર બાહ્યસ્તર જેવી રચના આવેલી છે, તો લાદી જેવું દેખાવાને કારણે આ પેશીને કહેવામાં આવે છે લાદીસમ અધિચ્છદ્ય પેશી। ઓકે, ઘનાકાર અધિચ્છદ્ય પેશીની વાત કરીએ તો આ પેશીના કોષો કેવી રીતના ગોઠવાયેલા હશે, તો ભાઈ ઘન આકાર, ઘન આકાર કઈ આ રીતના થયો, 1 2 3 4 5 આવી રીતના કઈ ગોઠવાયેલા હશે, ઉપર તેનું સ્તર આવેલું છે। તો જે કોષો ઘન આકારે ગોઠવાયેલા હોય તેવી પેશીને ઘનાકાર અધિચ્છદ્ય પેશી કહે છે। સ્તંભાકાર અધિચ્છદ્ય પેશીની વાત કરીએ તો કેવી રીતના, તો તેના કોષો સ્તંભાકાર, સ્તંભ કેવો હોય, આ ટાઈપનો હોય ને, તો સ્તંભાકારે કોષો ગોઠવાયેલા હશે ને એનું ઉપરનો સ્તર હશે આવેલું, બરાબર છે, આવી રીતના સ્તર છે અને નીચે શું આવેલા છે, કોષ, કોષની અંદર શું આવેલું હોય, મધ્યમાં કોષ કેન્દ્ર આવેલું હોય, પરંતુ આમાં છે ને કોષ કેન્દ્ર મધ્યમાં નહીં આવેલું હોય, કોષ કેન્દ્ર નીચે આવેલું હોય, નીચેની સપાટી પર, શેમાં, તો ભાઈ સ્તંભાકાર અધિચ્છદ્ય પેશીમાં। ઓકે, ત્રણ પેશી જોઈ, કઈ કઈ, એક લાદીસમ અધિચ્છદ્ય પેશી, એક ઘનાકાર અને એક સ્તંભાકાર, જે લાદી જેવી લાગે તે લાદીસમ, જે ઘન આકારની લાગે તે ઘનાકાર અને સ્તંભા આકારની લાગે તે સ્તંભાકાર। હવે અહીં સમજો, ઘન આકાર અને સ્તંભાકાર, બરાબર છે, ઘન અને સ્તંભ, ઘનમાં જો આવી રીતના રેસાઓ નીકળે,
કા તો સ્તંભમાં આવી રીતના રેસાઓ નીકળે, રેસાઓ કા તો પક્ષમો પણ કહી શકો તેને, રેસાઓ જેવી રચના આપણે જોયું હતું ને વાદળીની અંદર, રેસાઓ નીકળતા હતા પક્ષમો નીકળતા હતા, બરાબર છે? તો જો આવી પક્ષમો જેવી રચના નીકળે ને, સેમ ટુ સેમ આવી ફિગર બને, જસ્ટ લાઈક ધીસ, અને તે નીચે આવી રીતના રેસાઓ કોષકેન્દ્ર આવ્યું છે. તો જે આવા રેસાઓ કા તો પક્ષમો જેવી રચના બને ને, આવી પેશીને કહેવામાં આવે છે પક્ષમલ અધિચ્છદ્ય પેશી. ઓકે, ખાલી તેમના આકાર ઉપરથી જ હમણાં જઈ રહ્યા છે કે આકારમાં તેઓ કેવી દેખાય છે. ચાર છે, એક સ્તંભાકાર, સોરી એક લાદીસમ છે, એક છે ઘનાકાર, બીજી છે સ્તંભાકાર, અને ચોથી છે પક્ષમલ અધિચ્છદ્ય પેશી. ઓકે, દેખો હવે આ ચેપ્ટરની વાત કરું તો આ ચેપ્ટર કેવું છે, થોડું કોમ્પ્લિકેટેડ છે, તમે વાંચશો તો તમને થોડી બોરિંગ લાગશે, બરાબર? પેલું પ્રાણી જોતો છે નહીં કે સમિતિ લખી દીધું, આમ લખી દીધું, વસ્તુ બધી પૂરી થઈ ગઈ. આ ચેપ્ટરમાં તમારે થોડું ડિટેલમાં જવું પડશે. ડિટેલમાં એટલે કે છે કશું નહીં, પણ તમારી ટર્મિનોલોજી બધી યાદ રાખવી પડશે કે ભાઈ આ પેશી આમાં શું આવે. આ પેશી ધારો કે ચલો પહેલીની વાત કરીએ, લાદીસમ અધિચ્છદ્ય પેશી, તો લાદીસમ અધિચ્છદ્ય પેશી ક્યાં જોવા મળે? તો ભાઈ શ્વાસ નળીની અંદર જોવા મળે, બરાબર છે? તો શ્વાસ નળી તમારે ઇમેજિંગ કરવી પડશે ને, એની અંદર લાદીસમ અધિચ્છદ્ય પેશી આવેલી હશે. એટલે એની એક એક માઇક્રો ટર્મિનોલોજીની અંદર જવું પડશે તમારે. મેડિકલ લાઈનમાં છો, તમે આગળ જઈને એમબીબીએસમાં જાઓ, કોઈ પણ ફિલ્ડમાં જાઓ, બીએચએમએસ જાઓ, બીડીએસમાં જાઓ, તો તમારે આ એક માઇક્રો લેવલનું વાંચવું પડશે ને, એની પ્રેક્ટિસ હમણાંથી કરશો તો સારું રહેશે. આવા જે ચેપ્ટર છે જે કોમ્પ્લિકેટેડ છે, કોમ્પ્લેક્સ ચેપ્ટર છે, ડિટેલમાં તમે પહેલેથી વાંચેલા હશે તો તમને આગળ જઈને નીટની પરીક્ષામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, બરાબર છે? એટલે આ ચેપ્ટર ડિટેલમાં વાંચજો ને રોજનું કામ રોજ કરજો, જેવી રીતના આપણે ચોથા ચેપ્ટરમાં કામ કર્યું હતું એનાથી ડબલ કામ આ ચેપ્ટરની અંદર કરવાનું છે. હા, નીટના લેવલમાં અમુક ક્વેશ્ચન નથી આવતા, પણ એવું બી નથી કે નીટમાં આમાં બિલકુલ જ પ્રશ્નો નથી આવતા. ઘણા એવા સારા સારા પ્રશ્નો પેશી લેવલના આવે છે. હમણાં તમને મેં અધિચ્છદ્ય પેશીના જ અમુક એમસીક્યુ કરાવીશ, તો એમાં જોશો કે તમે 100 થી લઈને 120 જેટલા તો ખાલી અધિચ્છદ્ય પેશીના જ એમસીક્યુ નીકળશે નીટ લેવલના. ઓકે, એટલે આ ચેપ્ટર થોડું હળવું ના લેતા રોજનું રોજ કામ કરજો. હું રોજનું રોજ અપડેટ પણ કરતો રહીશ, તમારું પૂછતો પણ રહીશ કે શું છે. ઓકે, સરળ અધિચ્છદ્ય પેશી, લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર અને પક્ષમલ. ઓકે, સંયુક્ત અધિચ્છદ્ય પેશીની વાત આપણે પછી કરીશું. હવે આપણે થોડું ડિટેલમાં જોઈએ સરળ અધિચ્છદ્ય પેશીમાં આપણાને શું જોવા મળે. ઓકે, ચલો બાજુમાં જઈએ.